નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે ગણિત ધોરણ 10 પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ. એમાં આપણે આગળના વિડીયોમાં ચોકડી ગુણાકારની રીત ભણ્યા હતા, હવે એના કૂટ પ્રશ્નો ભણવાના છે. તો જુઓ, અહીંયા સ્વાધ્યાય 3.5 એનો દાખલા નંબર 2 આપ્યો છે કૂટ પ્રશ્નનો. યશને એક કસોટીમાં 40 ગુણ મળ્યા હતા, તેને પ્રત્યેક સાચા જવાબના 3 ગુણ મળે છે અને પ્રત્યેક ખોટા જવાબ માટે 1 ગુણ કપાય છે. જો પરીક્ષકે દરેક સત્ય જવાબ માટે 4 ગુણ આપ્યા હોત અને દરેક ખોટા જવાબ માટે 2 ગુણ કાપ્યા હોત તો યશે 50 ગુણ મેળવ્યા હોત. તો આ કસોટીમાં કેટલા પ્રશ્નો હતા? હવે જો અહીંયા બે આપણને શરતો આપી છે. પહેલી શરતમાં એવું કીધું છે કે યશને કેટલા ગુણ મળ્યા હતા? 40. એમાં એને પ્રત્યેક સાચા જવાબ માટે 3 ગુણ મળે છે અને ખોટા જવાબ માટે 1 ગુણ કપાય છે. જો પરીક્ષક સાચા જવાબ માટે 4 ગુણ આપે અને ખોટા જવાબ માટે કેટલા ગુણ કાપે? 2, તો યશને કેટલા ગુણ મળત? 50. તો કસોટીમાં કેટલા પ્રશ્નો હતા? આપણને શોધવાનું કીધું છે કે આ કસોટીમાં કેટલા પ્રશ્નો હતા. તો યશે આપેલ સાચા જવાબની સંખ્યા અને યશે આપેલ ખોટા જવાબની સંખ્યા આપણે તારી લઈએ. તો ધારો કે યશે આપેલ સાચા જવાબોની સંખ્યા બરાબર x અને યશે આપેલ ખોટા જવાબોની સંખ્યા બરાબર y. હવે જો યશને કસોટીમાં કેટલા ગુણ મળે છે? સૌ પહેલી શરત મુજબ 40 ગુણ મળે છે. તેના પ્રત્યેક સાચા જવાબ માટે કેટલા ગુણ મળે છે? 3, અને ખોટા જવાબ માટે 1 ગુણ કપાય છે. હવે જો સાચા જવાબોની સંખ્યા કેટલી આપણે ધારી હતી? x. અને સાચા જવાબ માટે ગુણ કેટલા મળે છે? 3. તો સાચા જવાબના ગુણ કેટલા થશે? 3x. પછી ખોટા જવાબ માટે 1 ખોટા જવાબ માટે કેટલા ગુણ કપાય છે? 1. તો ખોટા જવાબોની સંખ્યા કેટલી ધારી હતી? y. ખોટા જવાબના ગુણ બાદ કરીશું માટે 3x ઓછા વાય બરાબર કુલ ગુણ કેટલા મળે છે? 40. 3x ઓછા વાય આ +40ના અંદર લાવો એટલે કેવા થશે? -40 બરાબર 0. હવે બીજી શરત આપી છે આપણને કે જો પરીક્ષકે સાચા જવાબ માટે 4 ગુણ આપ્યા હોત અને ખોટા જવાબ માટે કેટલા ગુણ કાપ્યા હોત? 2 ગુણ કાપ્યા હોત તો યશે 50 ગુણ મેળવ્યા હોત. સાચા જવાબની સંખ્યા કેટલી ધારી હતી આપણે? x. 1 સાચા જવાબ માટે કેટલા ગુણ મળે છે? 4. તો કેટલા ગુણ થશે? 4x માઇનસ ખોટા જવાબના ગુણ બાદ કરીએ, ખોટા જવાબની સંખ્યા ધારી હતી y અને 1 ખોટા જવાબ માટે કેટલા ગુણ કપાય છે? 2. તો -2y બરાબર કુલ ગુણ કેટલા મળે છે? 50. માટે આખા સમીકરણને આપણે 2 વડે ભાગી દઈએ તો 2x માઇનસ વાય, 50ને 2 વડે ભાગો એટલે 25. માટે 2x માઇનસ વાય +25ને અંદર લાવો એટલે -25 બરાબર 0. સમીકરણ 2. ચલો હવે આગળ x નીચે x ના સહગુણક મૂકો 3 અને 2, y ને નીચે y ના સહગુણક મૂકો -1 અને -1, 1 ને નીચે અચળ પદ મૂકો -40 અને -25. હવે જુઓ, આપણે જ્યારે x લઈએ છીએ ત્યારે x ના સહગુણકો નહીં આવે, કોના આવશે? y અને 1 ના. -1 -1, -40 અને -25 બરાબર. જ્યારે y લઈએ છીએ ત્યારે y ના સહગુણક નહીં આવે, કોના આવશે? 1 અને x ના. -40 -25, 3 અને 2. એ જ રીતે જ્યારે 1 લઈએ ત્યારે કોના સહગુણક આવશે? x અને y ના. 3 અને 2, -1 ને -1. ચોકડી ગુણાકાર કરીએ, x ભાગ્યા -25 × -1 વચ્ચે -1 × -40 બરાબર y ભાગ્યા -40 × 2 વચ્ચે -25 × 3 બરાબર 1 ભાગ્યા 3 × -1 વચ્ચે -2 × -1. x ભાગ્યા -- ગુણાકારમાં પ્લસ થશે, 25 એકા 25. -- +± 40 એકા 40 બરાબર y ભાગ્યા -40 × 2 -80. -- +25 = 75 બરાબર 1 ભાગ્યા 3 × -1 એટલે -3. -· +2 એકા 2. x ભાગ્યા 25 - 40 કેટલા આવશે? -15 બરાબર y ભાગ્યા -5 બરાબર 1 ભાગ્યા -1. ચલો x આ બંનેને આપણે 1 ભાગ્યા -1 સાથે સરખાવીએ તો x ભાગ્યા -15 બરાબર 1 ભાગ્યા -1 અને y ભાગ્યા -5 બરાબર 1 ભાગ્યા -1. ચલો અબ -15ને ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ જાઓ તો x બરાબર -15 ભાગ્યા -1. -- ભાગાકારમાં પ્લસ થશે માટે x બરાબર કેટલા મળ્યા? 15. આ -5ને ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ જાઓ માટે y બરાબર કેટલા મળશે? -5 ભાગ્યા -1.
એટલે વાય બરાબર કેટલા મળશે આપણને? 5. હવે આપણને પૂછ્યું છે કસોટીમાં કુલ કેટલા પ્રશ્નો હતા, એટલે સાચા આપેલ જવાબોની સંખ્યા અને ખોટા આપેલ જવાબોની સંખ્યા, તો બંનેનો આપણે શું કરીશું? સરવાળો. કસોટીમાં પૂછાયેલ કુલ પ્રશ્નો બરાબર એક્સ વત્તા વાય, 15 વત્તા 5 કેટલા થશે? 20. ચલો એના પછીનો દાખલો. ધોરીમાર્ગ પર સ્થાન એ અને સ્થાન બી એકબીજાથી 100 કિમી દૂર છે. એક ગાડી સ્થાન એથી ઉપડે છે અને બીજી ગાડી બીથી ઉપડે છે. ગાડીઓ એક જ દિશામાં ભિન્ન પરંતુ એક ધારી ઝડપથી ચાલે તો 5 કલાકમાં એકબીજાને મળે છે. તેઓ એકબીજા તરફ ચાલે તો 1 કલાકમાં એકબીજાને મળે છે, તો 2 ગાડીઓની ઝડપ કેટલી હશે? પહેલાં તો આપણે રકમને બરાબર સમજીએ કે આ એક એ સ્થાન છે અને બીજું કયું સ્થાન છે? બી. એક ગાડી અહીંયાથી ઉપડે છે અને એક ગાડી અહીંયાથી ઉપડે છે. હવે પહેલી શરત મુજબ આપણને આપ્યું છે કે બંને ગાડીઓ એક જ દિશામાં ચાલે, એટલે કે આ દિશામાં, તો 5 કલાક બાદ મળે છે. એટલે કોઈ સ્થાન અહીંયા પી છે જ્યાં 5 કલાક બાદ આ એ ગાડી અને આ બી સ્થાનથી ઉપડેલી ગાડી, બંને ગાડીઓ અહીંયા મળે છે. પછી બીજી શરત એવી આપી છે કે ગાડીઓ એકબીજા તરફ ચાલે, એટલે એ ગાડી અહીંયાથી ઉપડે અને બી ગાડી અહીંયાથી ઉપડે, તો બંને ગાડીઓ 1 કલાક બાદ અહીંયા મળે છે, તો બંને ગાડીઓની ઝડપ કેટલી હશે? તો આપણને બંને ગાડીઓની ઝડપ શોધવાની કીધી છે, તો આપણે બંને ગાડીઓની ઝડપ ધારી લઈએ. ધારો કે સ્થાન એથી ઉપડતી ગાડીની ઝડપ બરાબર એક્સ કિમી પ્રતિ કલાક અને સ્થાન બીથી ઉપડતી ગાડીની ઝડપ બરાબર વાય કિમી પ્રતિ કલાક. હવે 5 કલાક બાદ ગાડીઓ બી બિંદુએ પહોંચે છે, તો 5 કલાકમાં એ સ્થાનથી ઉપડતી ગાડીએ કાપેલ અંતર, અંતર એટલે ઝડપ ગુણ્યા સમય. ઝડપ કેટલી છે? એક્સ એ ગાડીની, અને સમય કેટલો લે છે? 5 કલાકનો, તો 5x કિમી. એ જ રીતે 5 કલાકમાં બી સ્થાનથી ઉપડતી ગાડીએ કાપેલ અંતર બીપી બરાબર ઝડપ ગુણ્યા સમય. ઝડપ કેટલી છે બી ગાડીની? વાય. સમય કેટલો લે છે? 5 કલાક, તો 5y કિમી. હવે જો આપણે એ બી એટલે કે બે ગાડીઓ એકબીજાથી કેટલા કિમી દૂર છે? 100 કિમી. તો એ બી બરાબર 100 કિમી આપ્યા છે. હવે આપણે આ એ બી શોધવા હોય તો આ આખા એપીમાંથી આપણે આ બીપી બાદ કરીશું, એટલે કે આ એ બી અંતર આપ્યું છે, આટલા આપણે એ બી શોધવા હોય તો આખો એપી છે એમાંથી શું બાદ કરીશું? બીપી. માટે એ બી બરાબર એપી માઇનસ બીપી. એપી બરાબર કેટલા મળ્યા? 5x. બીપી બરાબર કેટલા મળ્યા? 5y બરાબર 100. આખા સમીકરણને 5 વડે ભાગી દો. 5x ને 5 વડે ભાગો એટલે એક્સ, 5y ને 5 વડે ભાગો એટલે વાય બરાબર 100, ને 5 વડે ભાગો એટલે 20. પ્લસ 20ને અંદર લાવો, માટે આપણને સમીકરણ મળશે એક્સ ઓછા વાય ઓછા 20 બરાબર 0. સમીકરણ 1. હવે બીજી શરત કેવી આપી છે? કે બંને ગાડીઓ એકબીજા તરફ ચાલે, તો અહીંયા ક્યુ બિંદુએ 1 કલાક બાદ મળે છે, એટલે કે ગાડીઓ વિરુદ્ધ દિશામાં ચાલીને 1 કલાક બાદ ક્યુ સ્થાન પર મળે છે. હવે 1 કલાકમાં બંને ગાડીઓ કેટલું અંતર કાપ્યું એ શોધી લઈએ આપણે. 1 કલાકમાં એ સ્થાનથી ઉપડતી એ ગાડી કાપેલ અંતર એ ક્યુ બરોબર ઝડપ ગુણ્યા સમય. ઝડપ કેટલી છે? એક્સ. સમય કેટલો લે છે? 1 કલાક. એક્સ ગુણ્યા એક એટલે એક્સ કિમી. હવે 1 કલાકમાં બી સ્થાનથી ઉપડતી ગાડીએ કાપેલ અંતર બી ક્યુ બરાબર ઝડપ ગુણ્યા સમય. ઝડપ કેટલી છે બી ગાડીની? વાય. સમય કેટલો લે છે? 1 કલાક. વાય ગુણ્યા 1 એટલે વાય કિમી. ચલો કુલ અંતર એ બી આપણને આપ્યું છે 100 કિમી બે ગાડીઓ વચ્ચેનું. એ બી એટલે શું થશે? જો અહીંયા એ ક્યુ અને બી ક્યુનો સરવાળો, માટે એ બી બરાબર એ ક્યુ વત્તા બી ક્યુ. એ ક્યુ બરાબર કેટલા મળ્યા? એક્સ કિમી, અને બી ક્યુ બરાબર કેટલા મળ્યા? વાય કિમી બરાબર 100. પ્લસ 100ને અંદર લાવો એટલે -100 બરાબર 0. સમીકરણ 2. ચલો હવે એક્સ વાય અને 1 લો. એક્સની નીચે એક્સના સહગુણકો 1 અને 1, વાયની નીચે વાયના સહગુણકો -1 અને 1, એકની નીચે અચળ પદ -20 અને -100. હવે જ્યારે એક્સ લઈએ ત્યારે એક્સ સિવાયના સહગુણકો આવશે વાય અને 1ના, -1 અને 1, -20 અને -100. એ જ રીતે જ્યારે વાય લઈએ ત્યારે 1 અને એક્સના સહગુણકો આવશે -20 -100, 1 અને 1. હવે જ્યારે 1 લઈએ ત્યારે એક્સ અને વાયના સહગુણકો આવશે 1 અને 1, -1 અને 1. ચોકડી ગુણાકાર કરીએ, એક્સ ભાગ્યા -1 ગુણ્યા 100 -100 વચ્ચે -1 ગુણ્યા -20 બરાબર વાય ભાગ્યા -20 ગુણ્યા 1 વચ્ચે -100 ગુણ્યા 1 બરાબર 1 ભાગ્યા 1 ગુણ્યા 1 -1 ગુણ્યા 1. એક્સ એમના ભાગ્યા
माइनस माइनस प्लस सौ एका सौ, माइनस माइनस प्लस वीस एका वीस बराबर, माइनस वीस गुणिया एक एट माइनस वीस, माइनस माइनस प्लस सौ एका सौ बराबर एक एका एक वत्ता एक एका एक। चलो एक्स भाग्या सौ वत्ता वीस एक सौ वीस बराबर वाय भाग्या माइनस वीस प्लस सौ के आशे एसी बराबर एक भाग्या एक वत्ता एक एट्ले बे। आ बने एक भाग्या बे साथ सरखावी, एक्स भाग्या एक सौ वीस बराबर एक भाग्या बे अने वाय भाग्या एसी बराबर एक भाग्या बे। एक सौ वीस ने भागाकार में गुणाकार में लीजिए मैं एक्स बराबर एक सौ वीस भाग्या बे मैं एक्स बराबर मैसे आपने साठ अने माइन वाय भाग्या एसी है एने एक भाग्या बे साथ सरखाओ, एसी भागाकार में क्या आवशे गुणाकार में मैं वाय बराबर एसी भाग्या बे तो वाय बराबर के मैसे चालीस। एक्स बराबर आप शू धार्यूत स्थान ए थी उपड़ती गाड़ी की झड़प साठ किमी प्रति कलाक और वाय बराबर शू धार्यूत स्थान बी थी उपड़ती गाड़ी की झड़प चालीस किमी प्रति कलाक। चलो आग जो एक लंबचोरस की लंबाई में पांच एकम घटाड़ो थाय पहोळाई में त्रण एकम वधारो थाय तो लंबचोरसन क्षेत्रफल नौ चौरस एकम जेटलू घटे। जो आपणे लंबाई में त्रण एकम अने पहोळाई में बे एकम वधारो करिए तो क्षेत्रफल सड़सठ चौरस एकम जेटलू वधे छे तो लंबचोरसना परिमाण शोधो। लंबचोरसना परिमाण एटले एनी लंबाई अने एनी पहोळाई आपणे शोधवानी छे तो आपणे एनी लंबाई अने पहोळाई बंने धारी लईए। धारो कि लंबचोरसनी लंबाई बराबर एक्स एकम अने लंबचोरसनी पहोळाई बराबर वाय एकम। हवे लंबचोरसनु क्षेत्रफळ तो लंबचोरसना क्षेत्रफळनो सूत्र छे लंबाई गुणिया पहोळाई, लंबाई कितनी धारी एक्स अने पहोळाई कितनी धारी वाय एक्स गुणिया वाय एक्स वाय चौरस एकम तो लंबचौरस क्षेत्रफल के मूँ एक्स वाय। हवे प्रथम शरत मुजब प्रथम शरत आपने शू आपी छे, चलो लंबाई गुणिया पहोळाई बराबर लंबचौरस क्षेत्रफल थाय। प्रथम शरत में एवं कीधु कि लंबाई में पांच एकम घटाड़ो कर लंबाई अपने के लिए धारी थी एक्स एम पांच एकम घटाड़ो करिए तो बात करवा पड़े मैं एक्स माइनस पांच। पहोळाई में त्रण एकम वधारो करवामां आवे पहोळाई आपणे शू धारी हती वाय एमां त्रण एकमनो वधारो करिए एटले प्लस त्रण बराबर तो क्षेत्रफळ केटलू घटे छे नौ चौरस एकम जेटलू। क्षेत्रफळ शू हतुं आपणुं एक्स वाय नौ चौरस एकम जेटलू घटे छे तो माइनस नौ। चलो आ बे कंसनो गुणाकार करिए, सौ प्रथम एक्स गुणिया वाय एटले एक्स वाय, एक्स गुणिया त्रण एटले त्रण एक्स, हवे माइनस पांच ने आखा कंस जोड़े गुणो माइनस पांच गुणिया वाय एटले माइनस पांच वाय, माइनस पांच गुणिया त्रण माइनस पंदर बराबर एक्स वाय माइनस नौ। एक्स वाय उड़ी जैसे बने बाजू त्रण एक्स माइनस पांच वाय माइनस पंदर एम ना एम आ माइनस नौ ने अंदर लाओ एट प्लस नौ बराबर जीरो माटे त्रण एक्स ओछा पांच वाय माइनस पंदर प्लस नौ माइनस छ बराबर जीरो। हवे बीजी शरत शू आपी छे कि लंबाई में त्रण एकमनो वधारो अने पहोळाई में बे एकमनो वधारो करवामां आवे तो क्षेत्रफळ सड़सठ चौरस एकम जेटलू वधे छे। मूल लंबाई अपनी एक्स हती एमां त्रण एकमनो वधारो कर्यो एटले वत्ता त्रण गुणिया पहोळाई में बे एकमनो वधारो करिए पहोळाई वाय हती एमां बे एकमनो वधारो करिए एटले प्लस बे बराबर क्षेत्रफळ केटलू वधे छे सड़सठ चौरस एकम जेटलू एटले प्लस सड़सठ। आ बे कंसनो गुणाकार करो एक्स गुणिया वाय एक्स वाय, एक्स गुणिया बे बे एक्स, त्रण गुणिया वाय प्लस त्रण वाय प्लस त्रण दू छ बराबर एक्स वाय प्लस सड़सठ। एक्स वाय उड़ी जैसे बे एक्स प्लस त्रण वाय प्लस छ एम ना एम प्लस सड़सठ ने अंदर लाओ माइनस सड़सठ बराबर जीरो, बे एक्स प्लस त्रण वाय माइनस एकसठ बराबर जीरो समीकरण बे। समीकरण एक अने बे मळी गया तो हवे एनो उकेल शोधीए चोकड़ी गुणाकारनी रीते। सौ प्रथम तो एक्स वाय अने एक लईशुं, चलो एक्स नीचे एक्स सहगुणको वाय नीचे वाय सहगुणको अने एक नीचे अचल पद। हवे जयरे आपणे एक्स लईए छीए त्यारे एक्स सहगुणक नहीं आवे कोना आवशे वायना तो वायना अने एकना तो वाय अने एकना सहगुणक मूको। त्यारबाद जयरे आपणे वाय लईए त्यारे वायना सहगुणक नहीं आवे कोना आवशे एक अने एक्सना तो एक अने एक्सना सहगुणक मूको बराबर जयरे एक लईए त्यारे एकना नहीं आवे कोना आवशे एक्स अने वायना सहगुणक एक्स अने वायना सहगुणक मूको। माटे एक्स भाग्या चौकड़ी गुणाकार करो माइनस पांच गुणिया माइनस एकसठ वच्चे माइनस त्रण गुणिया माइनस छ बराबर वाय भाग्या माइनस छ गुणिया बे वच्चे माइनस माइनस एकसठ गुणिया त्रण बराबर एक भाग्या त्रण गुणिया त्रण माइनस बे गुणिया माइनस पांच। एक्स भाग्या माइनस माइनस प्लस एकसठ पंचा त्रो पांच
माइनस माइनस प्लस छ तरी अठार बराबर वाय भाग्या छ दू माइनस बार वत्ता माइनस माइनस प्लस थशे एकसठ गुणिया त्रण करो एक सौ त्र्यासी बराबर त्रण तरी नौ अने माइनस माइनस प्लस पांच दू दस एक्स भाग्या त्रण सौ पांच वत्ता अठार करो ए त्रण सौ तेवीस बराबर वाय भाग्या माइनस बार प्लस एक सौ त्र्यासी एट के एक सौ इकोतेर बराबर दस वत्ता नौ एट ओगणीस हवे आ एक्स भाग्या त्रण सौ तेवीस अने वाय भाग्या एक सौ इकोतेर बने ने एक भाग्या ओगणीस साथ आपणे सरखावीए माटे एक्स भाग्या त्रण सौ तेवीस बराबर एक भाग्या ओगणीस अने वाय भाग्या एक सौ इकोतेर बराबर एक भाग्या ओगणीस त्रण सौ तेवीस भागाकारमांथी गुणाकारमां लावो माटे एक्स बराबर त्रण सौ तेवीस भाग्या ओगणीस माटे एक्स बराबर केटला मळशे सत्तर એ જ રીતે વાય ભાગ્યા એકસો ઇકોતેર બરાબર એક ભાગ્યા ઓગણીસ માટે એકસો ઇકોતેરને ભાગાકારમાંથી ગુણાકારમાં લાવો માટે વાય બરાબર એકસો ઇકોતેર ભાગ્યા ઓગણીસ ઓગણીસ નવા એકસો ને ઇકોતેર આમ એક્સ બરાબર આપણે શું ધાર્યું હતું લંબચોરસની લંબાઈ બરાબર સત્તર એકમ અને વાય બરાબર શું ધાર્યું હતું લંબચોરસની પહોળાઈ બરાબર નવ એકમ